वलसाड खाते ओमिक्रोन ने लईने गुजरात महाराष्ट्र सरहद पर तपास तेज करवामां आवी छे। महाराष्ट्र थी गुजरात में आवता मुसाफरोनी तपास करवामां आवी रही छे। महाराष्ट्र में ओमिक्रोनना केस वधता गुजराती सरहदे पण सतर्कता वधारी देवामां आवी छे। आरोग्य विभागनी टीम साथे पोलीसनी टीमने पण अहीं तैनात करवामां आवी छे। 150થી વધુ વાહનોની કતારો લાગી ગઈ છે। વિદેશથી આવતા મુસાફરોના ડેટાની પણ નોંધણી કરવામાં આવી રહી છે। ઓમિક્રોનના વધતા કેસને લઈને ગુજરાતનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। ખાસ કરીને જે મહારાષ્ટ્ર છે ત્યાં ઓમિક્રોનના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈને ગુજરાતનું જે વહીવટીતંત્ર છે એ ચોક્કસ સતર્ક છે। અને ગુજરાતમાં પ્રવેશતા મહારાષ્ટ્રના જે દ્વાર છે ત્યાં પોલીસની ચેકપોસ્ટ સાથે આરોગ્યની ટીમ ગોઠવી દેવામાં આવી છે। મહારાષ્ટ્રમાંથી જે ગુજરાતમાં વાહનો આવી રહ્યા છે તેમાં સવાર મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ તેમને ગુજરાતમાં જવાની પરમિશન મળી રહી છે। અત્યારે જે આ લાઇન છે લગભગ 150થી 200 વાહનોની લાઇન લાગી છે અને એક પછી એક જે વાહનો આવી રહ્યા છે તેમાં સવાર મુસાફરોને પૂછવામાં આવી રહ્યું છે કે ક્યાં જઈ રહ્યા છે, કેવી રીતે જઈ રહ્યા છે। જો તેમાં કોઈ વિદેશથી આવનાર મુસાફર હોય તો તેનો ડેટા એકત્રિત કરીને બાદમાં જે તે જિલ્લાના વહીવટીતંત્રને જાણ કરવામાં આવી રહી છે। જો કે એકંદરે આ ચેકિંગ શરૂ કરવાની સાથે જે મહારાષ્ટ્રના મુસાફરો છે તેમને ચોક્કસ કનડગટ પડી રહી છે, કારણ કે આ ચેકિંગની બાબતે કોઈ પણ પ્રકારની જાણ કરાઈ નથી। તો બીજી બાજુ આરોગ્ય જે કર્મચારી છે અહીંયા છે, આપણે આરોગ્ય અધિકારીઓ પાસેથી પણ આપણે જાણીશું કે કઈ રીતનું ને ખાસ શું તકેદારી રાખવામાં આવી રહી છે, જે મુસાફરો છે તેમનું સ્ક્રીનિંગની સાથે કઈ રીતના તેમની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને બીજી ખાસ કઈ કઈ કાળજી રાખવામાં આવી રહી છે। કારણ કે જે અહીંયાથી ગુજરાતમાંનો પ્રવેશદ્વાર છે ત્યાંથી અલગ અલગ શહેરોમાં જતા લોકો પ્રવાસ કરી રહ્યા છે, તો આપણે જાણીશું આરોગ્ય કર્મચારી પાસેથી। આપણું નામ નિકુંજ રાઠોડ। નિકુંજભાઈ, ખાસ શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જે મુસાફરો પસાર થઈ રહ્યા છે તે લોકોનું શું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું? અહીંયા વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે અને થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે, જરૂર જણાય તો તેમનો રેપિડ એન્ટીજન ટેસ્ટથી ટેસ્ટ કરવામાં આવે છે એમનો। અચ્છા, જે બહારથી મુસાફરો વિદેશથી આવે છે તેમના માટે કઈ રીતની ગાઈડલાઇન? તેમનું પણ તે જ સેમ છે, તે લોકો ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, ક્યાં સ્ટે કરવાના છે તે જોવામાં આવે છે અને એમને ક્વોરન્ટાઇન ક્યાં કરવામાં આવે છે તે બધી માહિતી લેવામાં આવે છે અને રજિસ્ટરમાં મેન્ટેન કરવામાં આવે છે અને તેમનું ફોલોઅપ લેવામાં આવે છે। અત્યારે અહીંયા કેટલા આરોગ્ય વિભાગના સ્ટાફ છે કે જે સ્ક્રીનિંગ કરી રહ્યા? અમે 3 સ્ટાફ છે સર આરોગ્ય વિભાગમાં। જે રીતે લાઈન લાગી છે તે રીતે સ્ટાફની ઘટ નથી લાગતી તમને? અમે અમારી રીતે પ્રયત્ન કરતા છે, અમારા ડિપાર્ટમેન્ટમાં જણાવ્યું છે તે લોકો પણ વ્યવસ્થા કરવા માટે તૈયાર છે। એટલે કે જે સ્ટાફ છે અત્યારે આટલી મોટી સંખ્યામાં વાહનો છે તેની સામે માત્ર 3 આરોગ્ય વિભાગના કર્મચારી કે ડૉક્ટર અહીંયા તપાસ કરી રહ્યા છે, જેની સીધે સીધી અસર જે મુસાફરો છે તેમના ઉપર પડી રહી છે। કલાકોથી મુસાફરો જે છે અટવાયા છે અને તે જે મુસાફરો છે તેમને પોતાના જે તે વિસ્તારમાં પહોંચવાનું છે, કોઈને પોતાના ઘરે જવાનું છે, કોઈને સંબંધીઓના ત્યાં જવાનું છે, પરંતુ આરોગ્ય વિભાગની ટીમની અહીંયા નબળાઈ ચોક્કસ જોવા મળી રહી છે, કારણ કે તેમને સ્ટાફ મોટી માત્રામાં મૂકવાની પૂરેપૂરી જરૂર હતી। આપણી જોડે અહીંયા એક પ્રવાસી છે, તેમના પાસેથી જાણીશું। આપનું નામ? રાજેશ વ્યાસ। રાજેશભાઈ, કેટલો ટાઈમથી તમે અહીંયા છો? અને 1.5 કલાકથી ઊભો છું। શું લાગે છે તમને કે પહેલાંથી ઇન્ટિમેશન આપવું જરૂરી હતું? આઈ થિંક એ પહેલેથી ખબર હોવી જોઈતી, તો પ્રિપેર્ડ રહેત ને, અને અહીંયા કદાચ સ્ટાફ વધારે હોવો જોઈએ જેથી કરીને આટલો ટાઈમ ના બગડે। અચ્છા, તમારી ગાડી હજુ કેટલી પાસે છે, કેટલો ટાઈમ છે? હવે લગભગ હવે આવશે, અહીંયા જ છે ગાડી, તૈયાર છે, અરે આવી ગઈ ગાડી મારી। એટલે કે જે સ્ટાફ છે એની સ્ટાફ હોવો જોઈએ જેથી કરીને આટલો બધો ટ્રાફિક ના રહે, એટલે કે જે સ્ટાફ છે એની ચોક્કસ ઘટ છે આરોગ્ય વિભાગના સ્ટાફની, અને જેને લઈને મુસાફરોએ સહેવાનો વારો આવી રહ્યો છે। અત્યારે જે કતાર છે એ લગભગ 150થી 200 ગાડીની છે અને ધીમે ધીમે એ કતાર વધી રહી છે। 1.5 થી 1.25 કલાક મિનિમમ એક ગાડીને અહીંયાથી પસાર થવા લાગી રહ્યો છે। પસાર થતી વખતે જ્યારે આરોગ્ય વિભાગના કર્મચારી પાસે સુધી પહોંચે છે ત્યારે તેમનું સ્ક્રીનિંગ કરે એટલે એમાં લગભગ 2-3 મિનિટ નીકળે છે। એવા સમયે આરોગ્ય વિભાગે સ્ટાફ ચોક્કસ વધારવાની જરૂર છે, જો સ્ટાફ વધારે હોય તો આટલી ભીડ ન જામે। બીજી વાત એ પણ છે કે જે મુસાફરો છે કોઈ ઇમરજન્સીમાં જે જવાના હોય એવા મુસાફરોને થોડી તકલીફ પણ પડી રહી છે। જો કે એકંદરે જે રીતે ઓમિક્રોન વાયરસે દસ્તક દીધી છે તે રીતે એ ચકાસણી કરવી, એ તપાસ કરવી અને સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે, પરંતુ સાથે સાથે મુસાફરોને તકલીફ ન પડે તેના માટે પણ પૂરતી વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે। સચિન કુલકર્ણી, TV9, તલાસરી।